વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમને સાથે એકદમ ઓછા તેલમાં ક્રિસ્પી કાંદાના ટીકડી ભજીયા કઈ રીતે બનાવવા તેની રેસીપી શેર કરવા આવી છું તેના માટે સર્વપ્રથમ આપણે અહીં ચાર નંગ મીડિયમ સાઇઝના કાંદા લીધા છે એ કાંદાને કઈ રીતે સમારવા તે તમને બતાવું તો કાંદાની વચ્ચેથી આપણે આ રીતે બે પાટ કરી લઈશું ને ત્યારબાદ પતલી પતલી સ્લાઇસીસમાં આપણે આ કાંદાને સમારી લઈશું તમારથી બને એટલી પતલી સ્લાઇસ કરવાની છે આ રીતે પતલી પતલી સ્લાઇસીસ કરતા જઈશું જે લોકો ડાયટિંગ કરતા હશે એ લોકો પણ આ ભજીયાની મજા માણી શકશે અને પેટ ભરીને ખાઈ શકશે કેમકે આપણે આ મસાલેદાર અને ક્રિસ્પી ભજીયાને એકદમ ઓછા તેલમાં બનાવવાના છે તો અહીં આ રીતે પતલી પતલી સ્લાઇસીસ થઈ ગયા બાદ હાથેથી આપણે એક પડને આ રીતે છૂટું પાડી દઈશું જોઈ શકો છો આપણે આ રીતના કાંદાને હાથેથી છૂટા પાડીને પતલા અને ઝીણા સમારવાના છે હવે બાકીના બચેલા કાંદાને પણ આપણે આ જ રીતે કટ કરીને રેડી કરી લઈએ તો અહીં કાંદા છે તે કટ થઈને રેડી થઈ ગયા છે હવે આપણે તીખાસ માટે તીખા લીલા મરચાં સમારવાના છે તો આપણે આ રીતે ગોળ ગોળ પતલી પતલી સ્લાઇઝિસમાં મરચાંને સમારીશું તમે આનાથી મોટી અથવા તો ઝીણી સ્લાઇઝિસ પણ કરી શકો છો હું અત્યારે આ રીતની રાઉન્ડ શેપની સ્લાઇસીસ પતલી પતલી કટ કરી લઈશ અને તીખાસ પ્રમાણે હું અહીં બે નંગ લીલા મરચાંના એડ કરીશ તમે તીખાસ અનુસાર મરચાંની ક્વોન્ટિટી વધુ ઓછી કરી શકો છો તો કાંદા અને મરચાં બંનેને એક બાઉલમાં કાઢી લીધા છે ત્યારબાદ આપણે તેમાં અડધા કપ જેટલી ઝીણી સમારેલી ફ્રેશ કોથમીર છે તેને એડ કરી દઈએ કોથમીર એડ થઈ ગયા બાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું એટલે અત્યારે હું અહીં એક નાની ચમચી જેટલું નમક લઈ રહી છું તમે નમકની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો નમક એડ થઈ ગયા બાદ આપણે હાથેથી એકદમ સરસ રીતે નમકને કાંદાની સાથે મિક્સ કરવાનું છે જેથી કરીને કાંદા છે તે થોડા એવા સોફ્ટ પણ થઈ જશે અને નમક છે તે એકદમ સરસ રીતે કાંદાની સાથે મિક્સ પણ થઈ જશે નમક મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર પાવડર છે તેને એડ કરી દઈએ ત્યારબાદ એક નાની ચમચી જેટલો જીરા પાવડર છે તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ તીખાસ માટે આપણે એક નાની ચમચી લાલ મરચાં પાવડર છે તેને પણ એડ કરી દઈએ જો તમને વધુથી ખાસ પસંદ હોય તો તમે લાલ મરચાં પાવડરની અને લીલા મરચાંની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ અહીં એક મોટી ચમચીથી થોડો વધુ અજમો છે જેને આ રીતે હાથેથી મસળીને આપણે એડ કરીશું બીજી બધી સામગ્રીની સાથે તો અહીં બધી જ સામગ્રી એડ થઈ ગઈ હવે આપણે હાથેથી એકદમ સરસ રીતે આ બધી સામગ્રીને મિક્સ કરવાની છે અજમાના લીધે આ ભજીયાનો સ્વાદ છે તે ચાર ગણો વધી જાય છે અને એકદમ ક્રિસ્પી મસાલેદાર આ ભજીયા જો તમે એકવાર ટ્રાય કરશો તો બીજા બધા કાંદાના ભજીયા ભૂલી જશો એ મારી ગેરંટી છે તો અહીં એકદમ સરસ રીતે આપણે હળવા હાથે બધા જ મસાલાને મિક્સ કરી દઈએ તો બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં ત્રણ મોટી ચમચી જેટલો ચોખ્ખાનો લોટ છે તેને એડ કરી દઈએ ત્યારબાદ પાંચ મોટી ચમચી જેટલો ચણાનો લોટ છે તેને એડ કરી લઈએ ત્યારબાદ આપણે ચમચી વડે આ બંને લોટને એકદમ સરસ રીતે કાંદાની સાથે મિક્સ કરીને કાંદાની ઉપર એકદમ સરસ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે એક કોટિંગ આવી જાય ત્યાં સુધી આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને જો જરૂર પડે તો તમે ચણાનો લોટ એકથી બે ચમચી વધુ એડ કરી શકો છો કાંદાને કોટ કરવા માટે જ આપણે આ બંને લોટની ક્વોન્ટિટી આટલી રાખી છે એકદમ સરસ રીતે બંને લોટને કાંદાની સાથે મિક્સ કરી લઈશું બંને લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું અત્યારે હું બે ચમચી લઈ રહી છું અને હવે આપણે ચમચી વડે એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈએ જો જરૂર પડે તો આપણે એક ચમચી વધુ પાણી એડ કરીશું અને પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે કાંદાના ભજીયાનું બેટર તૈયાર કરી લઈશું તો અહીં ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને પરફેક્ટ કન્સિસ્ટન્સીની સાથે આ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા છે તેને એડ કરી લઈએ અને ચારથી પાંચ જેટલા લેમન ડ્રોપ્સ છે એટલે કે લીંબુના ટીપા એડ કરીશું ફક્ત ચારથી પાંચ જેટલા જ અને હવે ફરી આપણે એકવાર હલાવીને મિક્સ કરી લઈશું જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી સાથે આપણે કાંદાના ક્રિસ્પી ભજીયા તૈયાર કરવાના છે તેના બેટરની આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે કાંદાના ભજીયાનું બેટર તો તૈયાર થઈ ગયું છે હવે આ કાંદાના ભજીયા આપણે ઓછા તેલમાં કઈ રીતે બનાવીશું તો ચલો આપણે કાંદાના ભજીયા બનાવીએ આપણે ઓછા તેલમાં આ ભજીયા બનાવવાના છે એટલા માટે હું અહીં એક તવા પર ફક્ત એક ચમચી જેટલું તેલ છે તે આ રીતે ગ્રીસ કરી લઈશ એટલે કે તવાને તેલ વડે ગ્રીસ કરી લઈશ એકદમ સરખુંથી તવાને ગ્રીસ કરી લીધા બાદ આપણે થોડીવાર માટે આ તવાને મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દઈશું તવો છે તે ગરમ થઈ જાય ત્યારબાદ કાંદાનું જે બેટર છે તેને સ્પ્રેડ કરવા માટે હું અહીં ચમચીનો ઉપયોગ કરી રહી છું ચમચી વડે આપણે આ બેટરને ટીકીના શેપમાં સ્પ્રેડ કરી લઈશું તમે અહીં હાથને તેલવાળા કરીને ટીકી તવા પર એડ કરી શકો છો એ રીતે પણ તમે આ ભજીયાને તૈયાર કરી શકો છો હું અત્યારે આ ચમચી વડે એક એક ટીકીને સ્પ્રેડ કરી લઈશ તવા પર ખૂબ જ ઓછા તેલમાં બનતા આ મસાલેદાર અને ક્રિસ્પી કાંદાના ભજીયા છે ને એ બનાવવા એકદમ સહેલા તો હવે રાસ જુઓ છો આ ચોમાસામાં આ કાંદાના ભજીયા જરૂરથી ટ્રાય કરો અને જે લોકો ડાઇટિંગ કરે છે એ લોકોને પણ આ રેસીપી શેર કરો તો આ રીતે આપણે ત્રણ જેટલી ટીકીઓ છે તે તવા પર સ્પ્રેડ કરી લઈશું ચમચી વડે ટીકડી ભજીયા તવા પર આ રીતે સ્પ્રેડ થઈ ગયા બાદ મીડિયમ ફ્લેમ પર એકથી દોઢ મિનિટ માટે આ ભજીયાને થવા દઈશું એકથી દોઢ મિનિટ બાદ તમે જોઈ શકો છો ઉપરની સપાટી છે તે ડ્રાય થઈ ગઈ છે આ સ્ટેજ પર આપણે એકથી બે ટીપા જેટલું તેલને ઉપર સ્પ્રિંકલ કરીને હવે આપણે આ ભજીયાને પલટી લઈશું જોઈ શકો છો આ ભજીયાને સ્પ્લિટ કરવા એકદમ ઇઝી છે તે તવાની સપાટી પર ચોટિયા પણ નથી અને ફટાફટ આપણે તેને બીજી સાઈડ પલટી લઈએ જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવી ગયો છે એક સાઈડ હવે બીજી સાઈડ આ રીતે એકદમ સરસ ક્રિસ્પી કરવા માટે ફરી આપણે મીડિયમ ફ્લેમ પર એક મિનિટ માટે આ ભજીયાને થવા દઈશું વધુ માત્રામાં આપણે અહીં તેલ એડ કરવાની જરૂર નથી તો એક મિનિટ બાદ આપણે તેને પલટાવીને જોઈ લઈએ તો વાવ ખૂબ જ ક્રિસ્પી અને એકદમ સરસ એવો કલર આવી ગયો છે એટલે કે ભજીયા છે તે ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે બધા જ ભજીયાને તૈયાર કરી લઈશું અને તેને કેચપની સાથે એક પ્લેટમાં સર્વ કરી લઈશું તો તૈયાર છે કાંદાના ટીકડી ભજીયા જે ખૂબ જ મસાલેદાર અને ક્રિસ્પી હોય છે તો હવે આ ચોમાસામાં કાંદાના આ ભજીયાને જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે આ કાંદાના ભજીયા તમને કેવા લાગ્યા આવા જ અનોખા રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દો અને આવા જ અનોખા રેસીપીના વિડીયોની નોટિફિકેશન જોઈતી હોય તો બે લાયકનને આજે જ પ્રેસ કરી દો આવા જ રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું બાય